નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. આગળ આપણે જોઈએ કે આ મિશ્રણના ઘટકોને કેવી રીતે અલગ કરવા. હવે આ દ્રાવણો છે, મિશ્રણ છે, આ બસ દ્રાવણો આપણે જોઈ લીધા કયું સમાંગ દ્રાવણ છે, મિશ્રણ. તો હવે આપણે જોઈએ છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ. આ મિશ્ર તો છે, તો હવે આને આપણે જુદા કરવા છે. તો ઘણી બધી પદ્ધતિઓ છે કે આપણે રોજિંદા જીવનની અંદર પણ કેટલાક છે કે આપણે વીણવું, ચાળવું, પછી ગરમ કરીને આપણે અલગ કરીએ છીએ. દૂધમાંથી દહીં કેવી રીતે મેળવીએ છીએ, બરાબર. પછી દહીંમાંથી માખણ વલોવીએ, વલોણું, વલોણા યંત્રથી, અને આપણે મલાઈ મેળવીએ છીએ. પછી તમે દૂધની ડેરીની અંદર જોયું હશે મિત્રો કે એની અંદર ફેટ જોવા માટે જો છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે, પછી પેપર ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ છે. આમ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા મિશ્રણના ઘટકોનું અલગીકરણ કરવામાં આવે છે. પહેલાં જોઈએ કે ભૂરી અથવા કાળી શાહીમાંથી રંગીન ઘટકો દૂર કરવા. તો આ જે પદ્ધતિ છે, તો અમે આપણે એક બીકર લઈએ અને બીકરની અંદર પાણી લઈએ, પાણીની અંદર શહીનું ટીપું નાખીએ, અને એ ટીપાને હવે આપણે એ બીકર વોચ ગ્લાસ અથવા તો બીકર લઈએ, વોચ ગ્લાસ લઈએ, તો વોચ ગ્લાસને ગરમ કરવામાં આવે. ગરમ કરવામાં આવે તો ધીમે 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 બાષ્પીભવન, પાણીનું બાષ્પીભવન થતું જશે, અને એક સમય એવો આવશે કે સંપૂર્ણપણે પાણીનું બાષ્પીભવન થઈ જશે. તો જે બીકર છે અથવા તો વોચ ગ્લાસ છે એની અંદર ફક્ત શાહીનું ટીપું રહેશે. તો આ એક સાદી ભૌતિક પદ્ધતિઓ, આ સાદી પદ્ધતિઓ છે. પછી દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરવી, આપણને ખબર છે કે વલોણા યંત્ર દ્વારા, હોય તો બજારની અંદર બ્લેન્ડર જેવા સાધનો આવી ગયા છે, તેના દ્વારા આપણે મલાઈ અલગ કરી શકીએ છીએ, અને વલોણા યંત્ર દ્વારા પણ આપણે દૂધમાંથી મલાઈ દૂર કરી શકીએ છીએ. પછી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, જે મેં તમને હમણાં વાત કરી, દૂધની ડેરીની અંદર તમે જોયું હશે પ્રયોગશાળાની અંદર, 11-12 પ્રયોગશાળાની અંદર, આપણે નથી પણ 11-12 જે પ્રયોગશાળા છે એની અંદર આ કેન્દ્ર ત્યાગી પદ્ધતિ, એની અંદર શું છે કે જે કસનળીની અંદર મૂકવાનું હોય, જે કસનળીમાં મૂક્યા પછી એક એવી રચના છે કે જેથી કરીને ગોળ 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 ફરે છે અને એટલી ગતિમાં ફરે, તમને ખબર છે કે તમે જો લોટો પાણીનો ભરેલો હોય અને તમે આમ આમ ઊંધો કરી દો તો પાણી બધું ઢોળાઈ જાય છે, પણ એને તમે ગતિ આપી અને આમ ફેરવશો તો એ શું થાય છે, પાણી ઢોળાતું નથી. કેમ નથી ઢોળાતું? કારણ કે કયું બળ લાગે છે અહીંયા? કેન્દ્ર ત્યાગી બળ. તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર એવું છે કે જેથી કરીને એ કસનળી મૂકી અને એને ગતિ આપવામાં આવે, એટલે ગોળ 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 આમ કસનળી આમ ગોઠવી દેવાની, પછી એને ગોળ 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 ફેરવે. એ ફેરવવાના કારણે એ જે આપણે જે શુદ્ધિકરણ કરવું કે ઘટકોને જુદા કરવા છે, મિશ્રણ જે છે એને દૂર કરવા જુદા કરવા છે, તો કેન્દ્ર ત્યાગી પદ્ધતિ એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા એને આપણે અલગ કરી શકાય છે. પછી આગળ છે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને કેવી રીતે અલગ કરવા. મિત્રો, આ પ્રયોગ છે ચોપડીની અંદર, તમે આ જુઓ ત્યારે તમારે ચોપડી જોડે લઈને બેસવાનું, એટલે તમને ઝડપથી ખબર પડે કે અહીંયા જોઈએ છે કે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડનું આ મિશ્રણ થયેલું છે, એ મિશ્રણને આપણે કેવી રીતે દૂર કરવું. તો અહીંયા ઉદ્ધવપાતન પદ્ધતિ છે. હવે એની અંદર તમે જોશો કે આ એક બીકર અહીંયા આપણે મૂક્યું છે અને એ બીકરની ઉપર ગરણી મૂકી છે, અને આ જે ગરણી છે એની ઉપર અહીંયા ચાઇનીઝ ડીશ અથવા તો પેટ ડીશ આપણે બોલીએ છીએ એ ડીશ મૂકવાની, અને એ ડીશની અંદર આ દ્રાવણ મૂકી અને આ ગરણી એવી રીતે મૂકવાની જેથી કરીને આજુબાજુ ક્યાંય હવા નીકળી ન જાય, અને અહીંયા હવા ના નીકળે એટલે અહીંયા રૂનું કુમળું ભરાયું છે. પછી જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ, તો આ ચાઇનીઝ ડીશને જ્યારે ગરમ કરીએ છીએ બંને દ્વારા અથવા તો જે તે આપણે સાધન વડે એને આપણે ગરમ કરીએ, તો ગરમ કરવાથી એમોનિયમ ક્લોરાઇડ અહીંયા એમોનિયમ ક્લોરાઇડની બાષ્પ બનશે, અને એ બાષ્પ છે રૂનું પૂમડું આપણે ખોલી દઈએ તો એ બાષ્પ છે દૂર થઈ જશે. તો આ જે છે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને કેવી રીતે, તો કઈ પદ્ધતિ છે, ઉદ્ધવપાતન પદ્ધતિ. આ પરીક્ષાની અંદર પણ તમને પ્રયોગ આકૃતિ સાથે પૂછે છે. તો આ ઉદ્ધવપાતન પદ્ધતિ ઉદાહરણ સહિત પ્રયોગ સમજાવો, અથવા તો ઉદાહરણ સહિત નાના પ્રશ્નની અંદર પૂછે તો ઉદાહરણ સહિત, અને જો પ્રયોગ સાથે પૂછે તો તમારે એની આકૃતિ દોરી અને એની સમજૂતી આપવાની છે. કયા પદાર્થો તમે ઉદાહરણ તમારે જે તમારી ઈચ્છા પ્રમાણે લે, પણ બને ત્યાં સુધી આ જ લેવાનું જેથી કરીને તમને સરળતા રહે. પછી આના પછી છે બીજી પેપર ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ. હવે પેપર ક્રોમેટોગ્રાફીની પદ્ધતિની અંદર એવું છે કે આ એક કાગળ છે, પેપર ક્રોમેટી પેપર આવે છે, એ પેપર છે એ પેપરને આટલા આ પ્રમાણે અહીંયા આપણે પેન્સિલથી એક લીટી દોરી દેવાની, પેન્સિલ લીટી દોરી અને અહીંયા શાહીનું ટીપું મૂકવાનું અને એને સુકાવા દેવાનું. સુકાવાથી સુકાઈ જાય કમ્પ્લીટ, પછી આપણે એક આ બરણી લેવાની, એની અંદર અહીંયા સુધી પાણી ભરવાનું, અને પાણી ભર્યા પછી આ જે પેપર ક્રોમેટોગ્રાફરનું પેપર છે એ સામાન્ય કોર્નર અડે એ રીતે મૂકવાનું, અને એને લાંબા સમય સુધી એટલે કે 3-4 કલાક સુધી આપણે મૂકી રાખીએ. આ સુકાઈ ગયા પછી આ પટ્ટીને આપણે અંદર મૂકી અને મૂકી રાખીએ તો ધીમે 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 જે રંગીન ઘટકો છે, અહીંયા કાળી શાહીમાંથી રહેલા ઘટક રંગ કણ દૂર કરવા,
તો અહીંયા તમે જોશો પાણીનું, હવે પેપર ક્રોમેટોગ્રાફી પેપર છે એ તો શું કરે છે, પાણીનું શોષણ કરશે, જેથી કરીને આ સહીનું ટીપું છે એની સાથે સાથે આગળ વધશે તો અહીંયા આપણને રંગીન કલર જોવા મળશે. એટલે સહીને આ ટીપું છે એ આગળ ધીમે ધીમે આ ભાગ ઉપર ચડેલો જોવા મળશે. તો આ જે છે એ પેપર ક્રોમેટોગ્રાફી અને બીજું નામ છે વર્ણલેખિકી. પરીક્ષાની અંદર પૂછાય છે વર્ણલેખિકી પદ્ધતિ એટલે પેપર ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ. તો એની અંદરથી કાળી શાહીમાંથી રહેલા રંગક કણો દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પછી આગળ તમે મિત્રો જોશો કે એકબીજામાંથી મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીને આપણે કેવી રીતે અલગ કરી શકીએ. તો પ્રવાહી બનાવી દે તો એ મિશ્ર થઈ ગયું, કમ્પ્લીટ મિશ્ર થઈ ગયું છે. તો હવે આપણે એને કેવી રીતે જુદા કરવા, હવે એના માટે પદ્ધતિ છે પાણી. અહીંયા આપણને મિશ્રણ આપ્યું છે, પાણી અને એસિટોનનું મિશ્રણ થયું એ મિશ્રણને અલગ કરવા છે, પાણી અને એસિટોનને. આના માટે છે નિસ્યંદન પદ્ધતિ. મિત્રો તમને ચોપડીની અંદર સરસ મજાની આકૃતિ આપેલી છે અને આ જે પદ્ધતિ છે કન્ડેન્સર આ દોરેલું છે, આ એકબીજા પ્રવાહી આ ફ્લાસ્ક લીધું છે અને અહીંયા જોજો મિત્રો તમે આ અહીંયા જે છે આ આપણે નિસ્યંદન ફ્લાસ્ક લીધો છે, ફ્લાસ્કની અંદર એસિટોન અને પાણીનું મિશ્રણ લીધું છે અને એ પ્રવાહી બની ગયું. એ પ્રવાહીને અંદરથી એસિટોન અને પાણીને દૂર કરવા, હવે આ જે પદ્ધતિ છે એની અંદર આપણે જે છે આ જે નિસ્યંદન ફ્લાસ્ક છે એને ધીમે ધીમે ગરમી આપીએ અને આ પાણીને બહાર નીકળે. આ જે નળી ગોઠવેલો આવી છે જે અહીંયા આપણે જે કન્ડેન્સર કહેવાય આ અહીંયા ગરમ થશે, ગરમ થયા પછી અહીંયાથી આ નળી અંદરથી આજુબાજુ અહીંયા પાણી ઠંડુ પાણી ભરેલું છે. હવે આપણને ખબર છે કે જ્યારે ગરમ હવા ઠંડા પાણીની વચ્ચેથી ને પસાર થશે, આ નળી છે એની આજુબાજુ પાણી ભરેલું છે અને અહીંયાથી જ્યારે એ પસાર થશે વરાળ, એટલે પાણીના લીધે પાણી ઠંડુ છે એના કારણે વરાળ કેવી થઈ જશે, ઠંડી થઈ જશે. તો અહીંયા આપણને એસિટોન છે એ આપણને પાણીમાંથી છૂટો પડેલો જોવા મળશે. તો આ પ્રવાહીમાંથી એટલે પ્રવાહી ભેગા થઈ ગયા કે એકબીજામાં મિશ્ર થઈ શક્યા થઈ ગયા હોય એવું મિશ્રણવાળું પ્રવાહી હોય અને એની અંદરથી આપણે છૂટા પાડવા છે તો એના માટે છે આ નિસ્યંદન પદ્ધતિ. આ પ્રયોગ અંદર તમને આપેલો છે એસિટોનવાળો. આપ મિત્રો આની અંદર ઘણા બધા પ્રયોગો છે, તમે ચોપડી લઈને જ આ વિડીયો જુઓ ત્યારે તમે ચોપડી લઈને જ બેસજો જેથી કરીને તમને મજા આવશે. અહીંયા ફ્લાસ્કના મિશ્રણને ધીમે ધીમે ગરમ કરો, ધ્યાનપૂર્વક થર્મોમીટર પર નજર રાખતા રહો. અહીંયા આપણે થર્મોમીટર ગોઠવેલું છે તો અહીંયા એ થર્મોમીટર ગોઠવેલું છે તો જ્યારે અહીંયાથી વરાળ બહાર નીકળશે એટલે આપણને ખબર પડશે કે અહીંયા એસિટોન કેટલા ટેમ્પરેચરે બાષ્પ થઈ અને બહાર નીકળે છે. થર્મોમીટરની અંદર આપણે નજર રાખીને જોઈએ તો ધીમે ધીમે ઉકળશે અને પછી વરાળ થઈ અને એસિટોન સૌથી પહેલાં બહાર નીકળશે પાણી ગરમ થાય એના પહેલાં, કારણ કે એના જે ગલન ઉત્કલન બિંદુ છે એ અલગ અલગ હોવા જોઈએ. 25 ડિગ્રીને જેટલો તફાવત હોય તો આપણને સરળતાથી પ્રયોગ આ જોવા મળે. અને આ જે પ્રયોગ છે એ નિસ્યંદન પદ્ધતિનો પ્રયોગ છે એટલે આ તમારે જોવાનું. આ રીતે આપણે પાણી અને એસિટોન એટલે પ્રવાહીમાં મિશ્ર થઈ ગયેલા હોય તેને આપણે આ મિશ્રણને અલગ અલગ ઘટકોમાં છૂટા પાડીએ છીએ. હવે આની અંદર એટલા એના પરથી પ્રશ્નો પણ આપણે મૂકીએ, ઉત્કલન બિંદુ કયા આપણે જ્યારે ગરમ કર્યું ત્યારે કયા ટેમ્પરેચરે કેટલું થર્મોમીટરની અંદર કેટલું તાપમાન થયું ત્યારે એસિટોનની વરાળ થઈ અને બહાર નીકળી એ આપણે જોઈ શકીએ છીએ. નિસ્યંદન પદ્ધતિ વિઘટન પામ્યા સિવાય ઉકળતા મિશ્ર થઈ ગયા પ્રવાહીને ઉત્કલન બિંદુ તફાવત, હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આ જે મિશ્રણ છે એનો તફાવત 25 ડિગ્રી જેટલો હોવો કેલ્વિન કરતાં અહીંયા આપણને આપ્યું છે કે ઓછું હોય તો તેનું અલગીકરણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. હવે તમને આપણને ખબર છે કે પેટ્રોલ ડીઝલ કેરોસીન આ જે આપણે જેમ કહીએ કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે એ કાઢવામાં આવે છે ત્યારે તો એ તો એક જ સ્વરૂપે છે, તો એને જે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે તે જુદા જુદા ટેમ્પરેચરે એની આખી એક રચના બનાવેલી હોય કે જુદા જુદા ટેમ્પરેચરે તો કયું બહાર નીકળશે, પેટ્રોલ કેરોસીન શુદ્ધ પેટ્રોલ આ જુદા અંદર કેટલાક વાયુઓ આ બધાને એવી રીતે ગોઠવણી કરેલી હોય કે જેથી કરીને ટેમ્પરેચર આપવા માટે જુદા જુદા ટેમ્પરેચરે જુદા જુદા ઘટકો આપણને મળે છે. એટલે પેટ્રોલિયમ પેદાશોમાંથી ઘટકોનું અલગીકરણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને એને નામ આપે છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. તો આ જે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે એને અલગ કરી શકીએ છીએ. બે પ્રયોગ અહીંયા તમને આપ્યા છે કે ભાઈ કાચના વિભાગીય નિસ્યંદન પદ્ધતિ આ ફ્લાસ્ક આપ્યો છે, મિશ્રણ આપ્યું છે અને એ મિશ્રણ દ્વારા અને આ થર્મોમીટર ગોઠવ્યું છે અને વિભાગીય સ્તંભ ગોઠવ્યો છે અને એની અંદરથી ટેમ્પરેચર કયા ટેમ્પરેચરે શુદ્ધ પ્રવાહીનું ઘટક આની અંદર આ મિશ્રણમાંથી શુદ્ધ પ્રવાહીનું ઘટક કયા ટેમ્પરેચરે મળે છે એ આ પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ છીએ. મિત્રો તમે ચોપડી લઈને બેસજો જેથી કરીને તમને મજા આવશે, બાકી તો તમને એમ લાગે આ શું છે એમ, બરાબર છે. તો આ વારંવાર આ સપાટી જુદા જુદા ટેમ્પરેચરે જે તે મિશ્રણો અંદર ભેગા થયા હોય એને આપણે અલગ અલગ ટેમ્પરેચરે મેળવી શકીએ છીએ. હવે પછી આવે છે મુદ્દો
કે હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે મેળવી શકાય. હવે હવા આપણને ખબર છે મિશ્રણ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, અન્ય વાયુઓ છે, તો એ જુદા જુદા ટેમ્પરેચરે કેવી રીતે મેળવી શકાય છે. તો વાયુઓની વાત આપણે અહીંયા મેળવે કે હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે મેળવી શકાય છે, તો અહીંયા આપણે હવાને દબાણના વધારા અને તાપમાનનો ઘટાડો, આ દબાણ વધારવામાં આવે જેથી કરીને એનું દબાણ ઘટે છે, તાપમાન ઘટે છે, અને તાપમાન ઘટવાના કારણે એ સંકોચાય છે, હવા એ સંકોચાય છે, સંકોચવાના કારણે એ કેવા સ્વરૂપે થઈ જાય છે, હવા કેવા સ્વરૂપે હતી, અહીંયા ગેસ સ્વરૂપે હતી તો અહીંયા પ્રવાહી, તો પ્રવાહી સ્વરૂપ થઈ ગયા છે. પ્રવાહી રૂપ થઈ ગયા પછી આ મેં તમને કીધું વિભાગીય નિસ્યંદન, ધીમે 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 એને ગરમ કરવામાં આવે, અને ગરમ કર્યા પછી અને જેમ આપણે કીધું કે જે તે વાયુઓ છે, દરેક વાયુઓનું ટેમ્પરેચર વાતાવરણની અંદર જુદા જુદા ટેમ્પરેચરે મુક્ત થતા હોય, એમાં વાયુઓની જુદા જુદી ઊંચાઈએ અલગીકૃત ટાવર બનાવવામાં આવે ને એની અંદર જુદા જુદા ટેમ્પરેચરે જુદા થાય છે. એમાં અહીંયા આપણને આપે છે ઉત્કલન બિંદુ, જો અહીંયામાં આ અહીંયામાં વાત કરે છે 183 ઓક્સિજન, 186 આર્ગોન અને 196 નાઇટ્રોજન. તો પ્રવાહી કદથી ટકાવાર પ્રમાણ જે મળે છે 20.9 0.9 78.1 આ પ્રમાણે આ હવામાંથી અલગીકરણ કરી અને મેળવવામાં આવે છે. અહીં તમને કોષ્ટક આપ્યું છે, ગરમ કરો અને વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેનો આ એક પદ્ધતિ છે, આલેખ દર્શાવ્યો છે આપણને, જેને કહેવાય આપણે ડાયાગ્રામ છે આ અહીંયા ચોપડીની અંદર તમને આપેલો છે. એટલે મિત્રો તમે ચોપડી લઈને બેસો તો જ મજા આવશે. એટલે કે કોઈ પણ વધારે હવા છે તો હવાની અંદરથી કયા ટેમ્પરેચરે હવાનું સંકોચન થઈ અને તાપમાનના ઘટાડા અને ઠંડી પાડીને પ્રવાહીકૃત કરી અને એની અંદરથી વાયુઓને જુદા પાડવાની જે પદ્ધતિ છે એને હવામાં આ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. થેન્ક યુ.